नमस्कार, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે સુરતી ઘારી. ઘારી એક પ્રકારની સ્વીટ છે કે જે ખૂબ જ ફેમસ છે અને માવામાંથી બનાવવામાં આવે છે અને એની ઉપર મેંદાનું પાતળું પડ ચડાવીને એની ઉપર પછી ઘી પાથરવામાં આવે છે અને આ ઘારી ચંદી પડવાના તહેવાર પર ખૂબ જ વખણાય છે, ખૂબ જ ફેમસ છે અને એને ભૂસું સાથે સર્વ કરવામાં આવે છે. તો આવી સુંદર મજાની ઘારી આપણે આજે ઘરે બનાવીશું. શુદ્ધ ઘીથી બનાવેલ આ ઘારી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સહેલી રેસીપી છે. આપણને ઘારી જોતાની સાથે એવું લાગે કે ઘારી તો ઘરે કેવી રીતે બનાવી શકીએ, પરંતુ ના, ખૂબ જ આસાન છે. માટે તમે એક એક વસ્તુ મારી કહેલી ફોલો કરજો અને ચોક્કસ બનશે સરસ ઘારી. અને જો તમને આ ઘારીની રેસીપી ગમે તો મારી ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ઘારી બનાવવા માટે મેં 250 ગ્રામ માવો લીધો છે. આ માવો રેડીમેડ છે. તમે દૂધ ઉકાળીને ઘરે પણ માવો બનાવી શકો છો. આ માવાને આપણે સારી રીતે હવે છીણી લઈશું. આ 250 ગ્રામ માવો જે લીધો છે એને મેં છીણી નાખ્યો છે અને હવે એને આપણે શેકી લઈશું. અને શેકતી વખતે ઘી લેવાનું નથી, કોરો જ શેકવાનો છે. કુલ મીડિયમ આંચ પર આને લગભગ 7-8 મિનિટ સુધી શેકી લઈશું આપણે. આ રીતે એને શેકી લેવાનો છે. વધારે પડતો શેકાઈ જશે તો ઘી છૂટું પડી જશે. માટે જુઓ, આ રીતે એ સરસ મિક્સ થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું અને આ માવાને બિલકુલ ઠંડો પડે ત્યાં સુધી એને બાજુ પર રાખીશું. જે પાનમાં આપણે માવો શેક્યો છે એ પાનમાં જ 1 ટેબલસ્પૂન જેટલું ચોખ્ખું ઘી લઈશું. અને આ 1/3 કપ ચણાનો કરકરો લોટ છે, પણ આખો નથી ભરવાનો. 25 ગ્રામ જેટલો આપણને ચણાનો લોટ જોઈશે. એને આપણે મીડિયમ આંચ પર શેકી લઈશું. આને આપણે મીડિયમ આંચ પર લગભગ 5 મિનિટ શેક્યો છે. આપણે ચણાનો લાડુ બનાવીએ એટલો લાલ નથી કરવાનો, સાધારણ શેકવાનો છે. અને જુઓ, આપણો લોટ રેડી થઈ ગયો છે. આ ટાઈપનો શેકાય એટલે આપણે ગેસ હવે બંધ કરી દઈએ છીએ અને આ લોટને પણ આપણે ઠંડો પડવા દઈશું. ઘારીના ઉપરના પડ માટે હવે આપણે 1/2 કપ મેંદો લઈશું. આ મેંદો તમારે ફ્રેશ જ લેવાનો છે, ફ્રીઝમાં મૂકેલો હોય તેવો વાપરવો નહીં. એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ચોખ્ખું ઘી નાખીશું. મોણને બરાબર સારી રીતે બધા લોટમાં મિક્સ કરી દઈએ અને ત્યારબાદ 1/4 કપ પાણી લીધું છે, આપણે થોડું ઉમેરીશું. આ રીતનો લોટને આપણે સરસ સુવાળો કરી લઈશું. જુઓ, આ ટાઈપનો લોટ બાંધ્યો છે મેં. અને આટલા લોટમાં આ 1/4 કપ પાણી લીધું હતું, 1 ચમચી જેટલું પાણી બચ્યું છે. હવે આ લોટને આપણે ઢાંકીને રવા દઈશું 15-20 મિનિટ. હવે આ 250 ગ્રામ માવો જે આપણે શેકી લીધેલો તેને ઠંડો પાડીને 1/2 કલાક મેં ફ્રીઝમાં મૂક્યો હતો અને થોડો ઘટ્ટ થયો છે, માટે હવે એને આપણે ચાળી લઈશું. એટલે એના જે ગાંઠા પડી ગયા હોય એ બધા નીકળી જાય અને સ્મૂથ થઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો આ માવાને મેં ચાળી લીધો એટલે સરસ થઈ ગયો છે. હવે આ જે આપણે ચણાનો લોટ શેકી લીધો હતો એ પણ સરસ ઠંડો થઈ ગયો છે, એ ઉમેરીશું એની અંદર. ત્યારબાદ આપણે હાથ વડે એને બંનેને મિક્સ કરી લઈશું. હળવે હાથે આપણે મિક્સ કરીશું. અને આ 250 ગ્રામ બુરું ખાંડ છે,
આ ઘારીમાં કોઈ દિવસ દળેલી ખાંડ વાપરવી નહીં, બુરું ખાંડ જ વપરાશે. તો 250 ગ્રામ માવો છે અને 250 ગ્રામ બુરું લીધું છે, એ આપણે એની અંદર એડ કરીશું. અને સરસ મિક્સ કરી દઈશું. ત્યારબાદ આ 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર છે, ચારોળી છે, 20-25 બદામની મેં કતરણ કરી લીધી છે, અને જે ઝીણી પિસ્તી આવે છે, મોટા પિસ્તા અને નાની પિસ્તી બે ટાઈપની પિસ્તા આવે છે, તો જે ઝીણી પિસ્તી આવે છે એને મેં છીણી લીધી છે. એનાથી આ ગ્રીન કલર બહુ જ સરસ આવશે તમારો. અને 15-20 કેસરના તાંતણા મેં 1 ચમચી દૂધમાં પલાળી રાખ્યા હતા તે એડ કરીશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ, સરસ તમે જોઈ શકો છો ઘારીનું સ્ટફિંગ રેડી છે, અને કેસરને લીધે ખૂબ જ સરસ કલર આવી ગયો છે. આની અંદર મેં કોઈ પણ પ્રકારનો ફૂડ કલરનો યુઝ કર્યો નથી, ફક્ત કેસરના તાંતણાથી જ આ કેસરી કલર આવ્યો છે. અને કેસર પિસ્તા ઘારી આપણી રિયલમાં કેસર પિસ્તા ઘારી બનશે. હવે ઘારીનું ભરવા માટે તમે આવી કોઈ વાટકી કે માપ લઈ શકો, મોલ્ડ માટે નાની મોટી સાઇઝની તમને જે પણ ઘારી જોઈએ તે રીતના આ વાટકીમાં ભરીને તમે આ સ્ટફિંગને એની અંદર દબાવીને આવી રીતે એમ બનાવી શકો મોલ્ડ. પરંતુ હું હાથથી જ કરું છું, મને હાથથી ફાવે છે. તો આવી રીતના તમને જે સાઇઝની જોઈએ એ સાઇઝનો એક લૂઓ લેવો. આપણે લાડુ વાળીએ ને એ રીતે સરસ એને સ્મૂથ બનાવી દેવાનો, અને પછી આવી રીતના ફરતેથી એને સરસ કરી દેવાનું. આ રીતે એનો શેપ કર્યો છે મેં, જુઓ. આ રીતે આપણે બધું સ્ટફિંગ રેડી કરી દઈશું ઘારીનું. આપણે જે મેંદાનો લોટ બાંધેલો છે એ જોઈ લઈશું, અને એને ફરીથી એકવાર થોડો સ્મૂથ કરી લઈશું. અને એમાંથી હવે પૂરી જેટલા નાના લુઆ કરીશું. વધારે મોટો નથી લેવાનો, પૂરી જેટલો લુઓ લેવાનો છે, કારણ કે આને પાતળી વણવાની હોય છે. અને આ મેંદો લીધો છે એમાં આપણે થોડું એને રગદોડીને પાતળી પૂરી જેવી વણીશું. આ ટાઈપની આપણે પાતળી પૂરી વણી લીધી છે. હવે આ જે આપણે ઘારીના લુઆ તૈયાર કર્યા છે એ લઈશું અને હળવે હાથે એને એમ કરીશું, જેમ આપણે કચોરી ભરીએ છીએ એ રીતે બધી બાજુથી એને સીલ કરી દઈશું. અને વધારેનો જે મેંદો છે તે આપણે બહાર કાઢી લઈશું. સરસ ઘારી ભરાઈ ગઈ છે, એકદમ પાતળું પડ રાખવાનું હોય છે મેંદાનું. આ રીતે આપણે બધી જ ઘારી ભરી લઈશું. સરસ, જુઓ આની અંદર જે ચારોળી છે એ પણ દેખાય છે, એટલું પાતળું પડ આપણે કર્યું છે બધામાં. જુઓ ચારોળી દેખાય છે તમને. કહેવાનો મતલબ એ છે કે મેંદાનું પડ એકદમ પાતળું રાખવાનું. આ રીતે આપણે બધી ઘારી ભરી લીધી છે. હવે એને આપણે તળીશું.
ઘારી તળવા માટે મેં આ દેશી ઘીનો ઉપયોગ કર્યો છે। ઘણા ડાંડા ઘીમાં પણ તળે છે, ઘણા લોકો તેલમાં પણ તળે છે। તો હવે આ ઘી થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે એને પૂરીની જેમ નથી તળવાની, આવી રીતે એક જારી પર એક મૂકી દીધી, ત્યારબાદ એને આવી રીતે એને ઉપર ગરમ ઘી રેડવાનું છે। કલર બદલાવા માંડે છે અને ધીરે ધીરે તળાય છે। આપણે અંદર મૂકીને તળીશું તો ઘારી ફાટી જશે, માટે આવી રીતે એને બીજી બાજુ પલટાવીશું। એને વધારે ડાર્ક નથી તળવાની, થોડી લાઈટ જ રાખવાની છે। માવાનું જે પાતળું લેયર છે એ થોડું કૂક થઈ જાય એટલું જ આપણે એને તળવાની છે। જુઓ આ રીતે આપણી ઘારી તળાઈ ગઈ છે। આપણે જે ઘારી તળી લીધી છે એને મેં 3 કલાકનો રેસ્ટ આપ્યો છે અને ઘારી સરસ ઠંડી થઈ ગઈ છે। જુઓ હવે આ ઘારીને આ એક કાણાવાળી ચાળણી લીધી છે મેં, એની અંદર ગોઠવીશું અને એના ઉપર આપણે ઘી રેડીશું। ઘણા લોકો ડાયટ કરતા હોય અથવા તો ઓછું ઘી ખાતા હોય તો આવી સિમ્પલ ઘી ઘારી ખાય છે અને ઘીવાળી નથી પસંદ એમને, તો તમે આ ખાઈ શકો છો। હવે આપણે એની ઉપર ધીરે ધીરે ઘી રેડીશું। કાણાવાળી ચાળણી લેવાથી વધારાનું ઘી બધું બહાર નીકળી જશે। આ રીતે આપણે બધી ઘારી પર ઘી લગાવીશું અને આ ઘી શુદ્ધ ઘી જ વાપરવું હંમેશા। એકવાર આવી રીતે બધી ઘારી પર ઘી લગાવી દઈએ પછી એને 10-15 મિનિટ ફ્રીઝમાં મૂકીશું અને ફરીથી એકવાર ઘી ઉપર આપણે પાથરીશું। એકવાર આના ઉપર આપણે ઘી પાથર્યું છે, હવે આપણે એને પછી થોડી મેં 1/2 કલાક જેવી ઠંડી કરી લીધી છે ફ્રીઝમાં, હવે આપણે બીજી વાર થોડું ઘી ઉમેરીશું ઉપર। બધી બાજુ સરખી રીતે સરસ ચારે બાજુ ફેલાય ઘી એ રીતે ઘી પાથરીશું અને આ ઘીનું પ્રમાણ તમે તમારી મરજી મુજબ લઈ શકો છો। ઘી ઓછું વાપરવું હોય તો ઓછું લઈ શકો છો અને વધારેનું જે ઘી છે તે કાણાવાળી ચાળણીમાંથી બહાર નીકળી જ જશે। આ રીતે ફરતેથી પણ એને આપણે ઘીથી કવર કરી લઈએ સરસ રીતે। આમાં મેં બધું થઈને લગભગ ઉપર ઘી પાથરવાનો જે યુઝ કર્યો છે એ 150 ગ્રામ જેવું ઘી ગયું છે અને થોડું ઘણું ઘી ડીશની નીચે કાણામાંથી આવી જશે બહાર। હવે આની ઉપર આપણે આ ગ્રીન પીસતી લીધી છે એ મૂકીશું। ત્યારબાદ બદામની કતરણ લીધી છે એ ઉમેરીશું, ચારોળી મૂકીશું, કેસરનો તાંતણો લીધું છે એ મૂકીશું અને ગુલાબની પત્તી મૂકીશું। આ થઈ આપણી સરસ મજાની કેસર પિસ્તા ઘારી અને આ મહામારીના સમયમાં આ વખતે ચંદી પડવાના દિવસે બજારમાંથી લાવો એના કરતાં તમે ઘરે સરસ ઘારી આવી રીતે સરસ બનાવીને ખવડાવો તમારા પરિવારને અને તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો।